ઇન્ડસ્ટ્રી એકેડેમી ડાયલોગ પ્રોગ્રામમાં થોડી ઠેક યો ઇન્ડસ્ટ્રી ર એકેડેમીકો બીચમાં કાનેર અલગતી ગેપ છ ભન્ને કુરાહરુ કેહી કુરાહરુ મૈલે રાખ્ને ચેષ્ટા ગર્છુ. અબ યો પહેલો તો સુરુદેખી નઈ દે યો પ્રોગ્રામકો થીમ અલિ બડી સુન્ન પાકો ભે મલાઈ અઝ સજિલો હુન્થ્યો, તર એસ્તા ખાલકા કાર્યક્રમહરુ હામીલે ધેરૈ આયોજન ગર્ને ભાગો હુનાલે મલાઈ ધેરૈ ગાહ્રો પણ નહોલા. વિભિન્ન એકેડેમિક સેક્ટરમાં એકેડેમિક ચિતવનકા ધેરૈ કોલેજહરુસંગ ચાહિં ચિતવન ઉદ્યોગ સંઘકો ટાઈઅપ છ, એઉટા એમઓયુ છ ઇન્ડસ્ટ્રીકો લાગી ચાહિને જનશક્તિ ર એકેડેમિક ઉસબાટ સર્ટિફાઇડ ભર બાહિર નિસ્કિનુ ભએકા જનશક્તિ બીચકો ગેપ ફુલફિલ ગર્નાલે એઉટા બ્રિજકો કામ પણ હામીલે ગર્ને ગરેકા છોં. ખાસ કરી ચિતવન ઉદ્યોગ સંઘ એઉટા સમગ્ર ઉત્પાદન ર સેવાજન્ય ઉદ્યોગહરુકો પ્રતિનિધિત્વ ગર્ને, જિલ્લામાં ઉદ્યમશીલતા વિકાસકો લાગી, એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટકો લાગી વિભિન્ન કાર્યક્રમહરુ મારફત ઉદ્યમશીલતાલાઈ વિકાસમાં ટેવા પુર્યાઉને સંસ્થા હો. એટલે પોલિસી ડાયલોગ ર એકેડેમિક ડાયલોગહરુ, ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ડાયલોગહરુ સ્થાનિય સરકાર, પ્રદેશ સરકાર, સંઘીય સરકારસંગ પણ વિભિન્ન ખાલકા સમન્વયહરુ ગર્ને ર એન્ટરપ્રેનરહરુ જો અલરેડી એન્ટરપ્રેનરશિપમાં હુનુહુન્છ તર કેહી મેનેજરિયલ માર્કેટિંગ લગાયતકા વિભિન્ન ખાલકા ગેપહરુ ફુલફિલ ગરાઈદિને કોસિસ પણ એ સંસ્થાલે ગર્દે આએકો છ. ર આજ યો ઇન્ડસ્ટ્રી એકેડેમિયા ડાયલોગકો સંદર્ભમાં કુરા રાખ્દે ગર્દાખેરિ અલિકતિ કસ્તો ખાલકો અવસ્થા બજારમાં છ ભને, હામી ગાં એઉટા ડાટાલે ભન્છ હામી ગાં બેરોજગારી ભયાવહ છ ભન્ને ખાલકો ડાટા છ ભને, અર્કો ડાટાલે કે ભન્છ તો ભન્દા દક્ષ જનશક્તિ ચાહિં આવશ્યક ઠાઉમાં પાઈરાખેકો છૈન, યાં બીચમાં ચાહિં ગેપ છ. ર યહાંહરુલાઈ મ અર્કો કુરા કે રાખ્ન ચાહન્છુ ભને, અલિ હાયર લેવલકો હાયર રેન્કિંગકો કર્મચારીહરુ હામીલે અહિલે પણ વિદેશબાટ હાયર ગર્નુપર્ને બાધ્યતા છ. એસમાં દુઈ તીનટા કુરાહરુ છન્, એઉટા વિગત કેહી વર્ષદેખિ હામીલે શિક્ષામાં રામ્રૈ ફડ્કો મારેકા છૌ, તર પ્રાક્ટિકલ શિક્ષામાં હામીલે ફડ્કો માર્ન સકિરાખેકા છૈનૌ, જસલે ગર્દા ઓર્ગનાઇઝેશનહરુલાઈ વિભિન્ન કર્પોરેટ હાઉસહરુલાઈ વિભિન્ન ઉદ્યોગહરુલાઈ કલ કારખાનાહરુલાઈ ચાહિને જનશક્તિ છ, જનશક્તિ એકેડેમિક સર્ટિફાઇડ પણ ભર ગયો છે, તર ત્યાં ચાહિને જુન સ્કિલ જુન નલેજ જુન દક્ષતા ચાહિને હો તો ચાહિં પરિપૂર્તિ ગર્ન સકિરહેકો છૈન. તેસકો સૌભંદા ઠૂલો કારણ ચાહિં મલાઈ કે લાગ્છ ભને, હામી કહાં ચાહિં અલગતિ પ્રાક્ટિકલ શિક્ષા એઉટા પ્રાક્ટિકલમાં પણ કસ્તો ભન્ન ખોજાયો ભને, અબ યો અહિલે ઢિલો ભએ પણ યો ખાલકા ડાયલોગહરુ સુરુ હુન થાલેકા છન્, કમસેકમ ઓજેટી ગર્ને, ઓન ધ જબ ટ્રેનિંગ તેસ્તે ગરેર ઇન્ટર્નશિપહરુ ગર્ને, અનિવાર્ય ઇન્ટર્નશિપકો કોર્સહરુ ગર્ને ગરાઉને ખાલકો ચાહિં મેકાનિઝમ હામીલે વિભિન્ન હામી જસ્તૈ સંઘ સંસ્થાહરુસંગ, અબ ચિતવનમાં ઉદ્યોગ વાણિજ્ય સંઘ પણ એક્ટિવલી કામ કરી રહ્યો છે, હૈન અહીલે તો પાલિકા સ્તરમાં પણ ઉદ્યોગ સંઘકા સબૈ વિંગ્સહરુ, ઉદ્યોગ વાણિજ્ય સંઘકા સબૈ વિંગ્સહરુલે એક્ટિવલી કામ કરી રહ્યો સ્થિતિ છ. કહીને કહી હિજો ગર્ન સુરુ ગરેર બિગાર્દૈ ગર્દૈ બિગાર્દૈ સિક્દૈ બિગાર્દૈ સિક્દૈ ગરેર આયેકા એન્ટરપ્રેનરહરુસંગ અબ આગામી દિનમાં ઉદ્યમશીલતાકો લાગે અગાડી બઢ્ને જુન જનશક્તિ યહાંહરુલે તૈયાર ગર્નુહુન્છ, ઉહાંહરુકો પ્રત્યક્ષ ભેટઘાટ, ફ્રિક્વન્ટલી પ્રત્યક્ષ ભેટઘાટ, પ્રત્યક્ષ છલફલ, પ્રત્યક્ષ ડાયલોગ ર ભઈરહેકા ચલિરહેકા ઉદ્યોગહરુમાં ભ્રમણ ગર્ને વાતાવરણ ર કમસેકમ અનિવાર્ય ઇન્ટર્નશિપકો એઉટા વ્યવસ્થા મિલાઉન સક્યો ભને, એઉટા માસ્ટર ડિગ્રી ગરેર અકાઉન્ટ્સમાં માસ્ટર ડિગ્રી ગરેર આયેકો વિદ્યાર્થી એકેડેમિક હિસાબે ઉ ફિટ ભર આયેકો હુન્છ, તર કોર્પોરેટ હાઉસમાં જાંદાખેરિ ઉ ચાહિં કામ લાગ્દૈન, યો ખાલકો ચાહિં બજારકો સ્થિતિ છ. તેસ્તો ખાલકો જનશક્તિલાઈ બીચમાં અલિકતિ બ્રિજકો રૂપમાં કામ ગરેર હામીલે ચાહિં કેહી ટ્રેનિંગહરુ પ્રોવાઈડ ગરેર આવશ્યકતાકો આધારમાં જનશક્તિલાઈ ચાહિં થોરૈ ગર્ને ચાહિં કોસિસ ગરિરહેકા છૌ, તર વાસ્તવમાં હામી જસ્તો સંઘ સંસ્થાકો ડાયરેક્ટ
कलेजहरू युनिभर्सिटीहरूसँग नै अथवा युनिभर्सिटीले नै सङ्घ संस्थालाई बढी एप्रोच गर्नुपर्ने हो। प्राइभेट ठुला अर्गनाइजेसनहरूलाई पनि युनिभर्सिटीले कलेजहरूले नै एप्रोच गर्नुपर्ने हो। यहाँनिर कहीँ न कहीँ थोरै ग्याप छ। हामीले धेरै फड्को माऱ्यौँ शिक्षामा, तर यी कतिपय प्र्याक्टिकल विषयहरूमा केही कुराहरूमा हामी अलिकति सुधार गरेर अगाडि लिएर जान सक्यौँ, समन्वयकारी एउटा भूमिका गर्न सक्यौँ र हाम्रा विद्यार्थीहरूलाई त्यो अवसर हामीले दिन सक्यौँ भने आगामी दिनमा यो दक्ष जनशक्तिको अभाव, बेरोजगारीको जुन समस्या, यो दुइटै कुरालाई फुलफिल गर्नलाई, दुइटै कुरालाई सम्बोधन गर्नलाई चाहिँ धेरै नै महत्त्वपूर्ण भूमिका हुनसक्छ भन्ने चाहिँ हामीले लागेको छ। र यही चरणमा हामीले धेरै कामहरू पनि गरेका छौँ। म उदाहरणको लागि बोस्टन इन्टरनेसनल कलेज भयो, प्रेसिडेन्सी कलेज भयो, होइन, लगायत अन्य कलेजहरूसँग पनि हाम्रो एमओयु भएर उहाँहरूको विद्यार्थीहरू हामी कहाँ आउने, इन्टर्नसिप गर्ने, र कतिपय हाम्रा अर्गनाइजेसनहरू, हाम्रा सदस्य प्रतिष्ठानहरूमा आवश्यक पर्ने जनशक्ति पनि हामीले उहाँहरूसँग समन्वय गरेर एउटा कहीँ न कहीँ रोजगारीमा इङ्गेज गरिदिने अथवा इन्टर्नसिपकै लागि पनि रिक्वेस्ट गरेर पठाइदिने, र प्रत्यक्ष रूपमा उद्यमीहरूसँग, विभिन्न हाम्रा पदाधिकारीहरूसँग प्रत्यक्ष रूपमा बसेर अनुभव सेयरिङका कुराहरू गर्न पाउने खालका धेरै गतिविधिहरू हामीले गर्दै आएका छौँ। र मलाई लाग्छ यस संस्थाले पनि यी खालका गतिविधिहरूलाई आगामी दिनमा बढाएर लिएर जान सक्यो भने हाम्रो जनशक्ति जुन पलायन हुने एउटा समस्या छ, कतिपय हिसाबले अहिले त अब प्लस टू सक्दा बित्तिकै चाहिँ फड्को मारेर बाहिर हिँड्ने खालको एउटा जुन निरुत्साहिता त्यो खालको भइसकेको छ। अब यसलाई समाधानको लागि दुई तिनवटा कुराहरू अलिकति कलेज स्तरमै पनि थोरै कहीँ न कहीँ मोटिभेसनल नेसन भनेको यो हो, होइन, नेसनमा एउटा नागरिकको के भूमिका हुनुपर्छ, नागरिक पछि फेरि आफ्नो व्यक्तिगत जीवनमा पनि कसरी गर्न सकिन्छ भन्ने कुराहरूलाई अलिकति बुझाउन सकिने खालका कोर्सहरू डेभलप गर्न सकियो भने पनि कहीँ न कहीँ मोटिभेट हुन्छ स्टुडेन्ट, एटलिस्ट केही न केही पर्सेन्टले त त्यसलाई फरक पनि पार्न सक्छ। र सँगसँगै एकेडेमी र इन्डस्ट्रीलाई टाइअप गर्ने ब्रिजको रूपमा जो अघि मैले व्याख्या गरेको छु त्यो कार्यक्रमलाई पनि सँगै लिएर जान सकियो भने हाम्रो जनशक्ति अहिले ठ्याक्कै भन्नुपर्दा मैले अघि एउटा मास्टर्स गरेको स्टुडेन्टको कुरा गरेँ, तर टेक्निकल एजुकेसनमा चाहिँ हाम्रो अलिकति कमजोरी छ। जस्तो आजको मितिमा पनि हाम्रै कतिपय इन्डस्ट्रीहरूमा लाख रुपियाँभन्दा माथि स्यालेरी खाने जति पनि कर्मचारी बाहिरको छन्, त्यो चिज त हाम्रै नेपाली, हाम्रै दाजुभाइ, हाम्रो भाइ बहिनी, हाम्रै छोराछोरीहरूले लिन सके राम्रो हुन्थ्यो। त्यो वातावरणमा चाहिँ कहीँ न कहीँ ग्याप भएको चाहिँ फिल भइरहेको छ हामीलाई। आज बिहान पनि यो युनिभर्सिटी ग्रान्ड कमिसन हाम्रो बालकुमारी क्याम्पसमा चाहिँ, त्यही कारणले पनि म अलि लम्बिएँ, त्यो सेड्युलभन्दा बढी लम्ब्याइदिनु भयो उहाँहरूले, मलाई छोडेर हिँड्नै मिलेन। उहाँहरूसँग छलफल भएको थियो र यी विषयहरू हामीले जब मैले राखेँ, राखिसकेपछि हुन त उहाँहरूले पनि धेरै अभ्यास गरेर धेरै राम्रो रिजल्टहरू, त्यहाँको प्रोडक्टहरू चाहिँ अधिराज्यभरि नै, देश बाहिर पनि धेरै राम्रो उहाँहरूले गर्नुभएको छ। तैपनि अहिले पछिल्लो चरणमा जुन एउटा निरुत्साहिता र जुन एउटा हामीले खोजेअनुसारको रिजल्ट र खोजेअनुसारको स्पेसमा हामीले उत्पादन गरेको जनशक्तिलाई जुन पठाउन नसकिएको एउटा अवस्था छ, यो अवस्थाको फुलफिल गर्ने एउटै मात्रै माध्यम भनेको यो यहाँहरूले आज अर्गनाइज गर्नुभएको कार्यक्रम नै हो। यस्तै कार्यक्रमहरू र सेड्युल अनिवार्य रूपमा चाहिँ कस्तो प्रावधान हुन जरुरी देखिन्छ भने एटलिस्ट 45 दिनदेखि 90 दिनसम्म आवश्यकताको आधारमा अनिवार्य रूपमा इन्टर्नसिप गर्नुपर्ने, र त्यो इन्टर्नसिपको लागि फेरि कलेजहरूलाई डाइरेक्ट आफैले लिएर गएर कहीँ इन्टर्नसिप गराउन सम्भव पनि हुँदैन। त्यसको लागि हाम्रा जस्ता अर्गनाइजेसनहरूले अहम भूमिका खेल्न सक्छन्। भोलिको दिनमा जोडिएर हामीले यसमा चाहिँ कलेजलाई पनि सपोर्ट गर्न सक्छौँ र हामीलाई पनि यस कारणले चाहिँ सपोर्ट हुन्छ, हामीलाई पनि एउटा गर्व हुन्छ कि हामी, हाम्रो यो कार्यक्षेत्र पनि एउटा कहीँ न कहीँ दक्ष जनशक्ति उत्पादन गर्नलाई हाम्रो कार्यक्षेत्रबाट पनि केही न केही एउटा सकारात्मक भूमिका हामीले खेल्न सकेका छौँ भन्ने एउटा कहीँ न कहीँ गर्वको कुरा हुन्छ। र संस्थाको उद्देश्य पनि हाम्रो त फेरि संस्थाको उद्देश्य पनि यस्तै खालका रहेका कारणले गर्दा म ढिला आएर धेरै बोलेकै जस्तो लाग्यो। यी कुराहरूमा हामी भोलिको दिनमा आवश्यक टाइप भएर अगाडि बढ्नको लागि चितवन उद्योग सङ्घको प्लेटफर्म अलवेज यहाँहरूसँग रेडी छ, हामी त्यो वातावरण बनाउँछौँ।
जिल्लामा पनि फेरि संरचनात्मक हिसाबले पनि हामी एउटा हिसाबले सबै कुराहरू व्यवस्थित छ। अप्ठ्यारो भएको विषयमा कहिलेकाहीँ हामी कलेजमै पनि त्यस्ता खालका प्रोग्रामहरू प्रत्यक्ष स्टुडेन्टसँग अनुभवी होइन एउटा चाहिँ अनुभवी एन्टरप्रेनरहरूको चाहिँ प्रत्यक्षीकरण एउटा चाहिँ क्वेसनार लगायतका विभिन्न खालका त्यस्ता खालका कार्यक्रमहरूलाई अझै बढाउँदै लिएर जान सकियो भने यहाँहरूले पनि वर्षौँ वर्ष त्यो बच्चादेखि हुर्काएर लिएर आएर एउटा चाहिँ काबिल बनाएर बजारमा पठाउँछौँ भनेर एउटा ठुलो मेहनत परिश्रम यत्रो समयदेखि गर्नुभएको छ, यो राज्यलाई यो समाजलाई ठुलो एउटा कन्ट्रिब्युसन गर्नुभएको छ, त्यो कन्ट्रिब्युसनको फल चाहिँ अझै अझै हामीले सोचेअनुसारको चाहिँ हुनसक्छ कि भन्ने एउटा विश्वास राख्दै आगामी दिनमा यहाँहरूसँग सहकार्य गरेर काम गर्न हामी इच्छुक छौँ, काम गर्छौँ, जोडियौँ, काम गरौँ, कहिले कहाँ छलफल गर्नु पऱ्यो, के गर्नु पऱ्यो, यहाँहरूसँग समन्वय गर्नको लागि तयार छौँ भन्ने एउटा मैले संस्थाको तर्फबाट मेरो व्यक्तिगत तर्फबाट पनि म प्रतिबद्धता जाहेर गर्दै यो 3 दिनको लागि सुरु हुन गइरहेको कार्यक्रमको पूर्ण रूपमा सफलता होस् र भोलिको दिनमा यस कार्यक्रमबाट एउटा चाहिँ कन्क्लुजन एउटा रिजल्ट चाहिँ उसले एउटा उदाहरणीय बनेर जाओस् जसको हामीले भोलिको दिनमा चर्चा गर्न पाइयोस् भन्ने एउटा शुभभाव शुभ सन्देश दिँदै मैले एकदमै इन्डिभिजुअल रूपमा सम्बोधन गर्न सकिनँ, म ढिलो आएँ, यसप्रति फेरि एकपटक क्षमा प्रार्थी हुँदै मैले मेरा भनाइहरूलाई यहीँ टुङ्ग्याउँछु र आगामी दिनमा हामी थप समन्वयको लागि तयार छौँ भन्दै मेरो भनाइ यहीँ टुङ्ग्याउँछु। धन्यवाद, नमस्कार। तपाईँ अहिले हेर्दै हुनुहुन्छ बिप्स मीडिया।